ઉમરગામ તાલુકાના કલગામ ખાતે રૂપિયા 2.65 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાંચ મુખ્ય માર્ગોનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી રણમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું. કલગામ સહિતના ગ્રામોને જોડતા રોડોની કામગીરીના પ્રારંભ યોજાયેલા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગામોના સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આખું ગામ અહીંયા ભેગું થયું છે તેમ ગામની વ્યવસ્થાની અંદર આપણો બધાનો સહયોગ હોવો જોઈએ. તો ગામની અંદર વિધવા બહેનો થઈ ગયેલી હોય એને પેન્શન આપવા બનેની બાબત આવે તો એ રહેવું નહીં જોઈએ. એનો પહેલે એક દીકરો હતો અને ફોર્મ ભરતા હતા કેન્સલ થઈ જતું હતું, હવે એ કાઢી દીધું છે. દીકરો હોય તો પણ એને પેન્શન આપવામાં આવે છે. એ રીતે વૃદ્ધા પેન્શન 60 વર્ષથી ઉપરના થઈ ગયેલા હોય અને એને આવકનો સોર્સ નહીં હોય તેણે પણ વૃદ્ધા પેન્શનનું ફોર્મ ભરી દેવાનું તો એને મળે છે. ત્યાર પછી જે અત્યારે એક પ્રેસવાળાએ મને પૂછ્યું કે ઘણા ગરીબ લોકોને એમ કે અનાજ નથી મળતું, હવે અનાજની સિસ્ટમ પણ બદલાઈ છે. જો તમારા કલગામની અંદર સસ્તાની દુકાન હોય એ નહીં આપતો હોય તો ફણસામાં પણ તમે લઈ જઈ શકો, ત્યાંથી પણ લાવી શકો. હવે ઇન્ટરનેટ પર ગુજરાતના કોઈપણ ખૂણા પર તમારું નીકળતું અનાજ કોઈપણ સસ્તાની દુકાન પર તમને મળી શકે. એટલે હવે કંઈ ચોરી જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એમાં જો નહીં કોઈ રહી ગયેલા હોય ગરીબ માણસો ખરેખર નહીં મળતું હોય તો એવા માણસો ગ્રામસભામાં લઈ એનો ગ્રામસભામાં મંજૂરી મેળવી અને નિયામક ગ્રામ વિકાસ એજન્સીને મોકલી આપવાનું કે જેથી એ એપ્રુવલ BPLની અંદર થઈ આવે તો એને પણ અનાજ મળતું થઈ જાય.